સ લાઇવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો S Live ન્યૂઝ Bulletin માં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર કેન્દ્રની પ્રથા યોજનામાં સમાવિષ્ટ ઐતિહાસિક ધાર્મિક સ્થળ રૂપવાલનો વિકાસ પણ આયોજનબદ્ધ રીતે કરાશે અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ હે રૂપાલમાં વરદાયની માતાજીના મંદિરના સન્મુખ યોજાયેલા સમારોહમાં રૂપાલ અને વાસણ ગામના તળાવોનું નવનીકરણ કલોલ તાલુકાના બે રેલવે ઓવરબ્રિજ તથા ઉમિયાધામને જોડતા માર્ગને ફોર ટ્રેક કરવામાં ઈ રદ કર્યું હતું તકે અમિત શાહે જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક જિલ્લામાં પંચોતેર તળાવના નિર્માણની હાકલ કરી છે ગાંધીનગર જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરો બને એ ઉપર બીજા દસ તળાવનું નિર્માણ પણ થશે આમ ગાંધીનગર જિલ્લામાં કુલ પંચ્યાસી તળાવનું નિર્માણ થશે રૂપાલ સુંદર બનશે મહત્વનું પ્રવાસ ધામ બનશે અને રૂપાલની પલ્લી વિશ્વ પ્રસિદ્ધ બને એમાં કોઈ નથી ઉપસ્થિત રથયાત્રાની શુભકામનાઓ પણ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજે એકસો પિસ્તાલીસમી રથયાત્રાના મંગલ અવસરે હું આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંગલા આરતી કરીને અત્યારે હું મારા મત વિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું એક જમાનો હતો

વધારીને એકત્રીસ હજાર પાંચસો ચોરસ મીટર થશે તેમ પણ જણાવ્યું હતું સાથે સાથે તળાવનો સુંદર રીતે વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું આ સાથે જ ગાંધીનગર જિલ્લાના પાંસર ડિંગુચા વડુચા અને લાગણાજ તથા ગાંધીનગર વાવલ છતરાલ જેવા રોડનો પણ વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરદાની માતાજીના મંદિરના ગર્ભમાં ગયા હતા અને આરતી ઉતારી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમણે મંદિર પરિસર સામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની પંચવટીમાં કદમનું વૃક્ષ પણ વાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એકસો વીસ કિલો ચાંદીથી રજત તુલા કરાઈ હતી અને આ તમામ ચાંદી કેન્દ્રીય ગૃહમંત્રી માતાજીના માતાજીના મંદિર ચરણોમાં અર્પણ કરી હતી સાથે જ ગામની વયોવૃદ્ધ વિવિધ સમાજની બહેનોએ તેમની પલ્લીનું નું પ્રતિક આપી આશીર્વાદ આપ્યા હતા તેમજ વિવિધ સમાજ અને સંગઠન દ્વારા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ફૂલહાર સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરાયું હતું આ જ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી